જો સવાર સવારમાં છે ને આપણે શૂઝની લાઇન લાંબી કરી દીધી છે, કારણ કે ઘણા દિવસથી આને પહેર્યા હતા પણ ધોયા નથી. એટલે મેં કીધું આવું તને ધોવા નથી, કારણ કે ધોઈએ ને થોડા ખરાબ થતા જાય. એટલે મેં કીધું આવું છે ને તડકામાં સૂકી દે, એટલે આમાં જે બી વાસ હોય ને 2% એ જતી રહી. જો કે વાસ નથી આવતી તો બી તડકે સૂકવી દીધા છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજે જો અમે સવારે છે ને ચાલવા માટે નીકળ્યા છે અને નીરવ એની રીતે દોડે છે. તો આજે વહેલી સવારે, એટલે કે બહુ વહેલી નહીં પણ 8 વાગે અમે ચાલવા માટે ગાર્ડન માં આવી ગયા છે. ઝાડુ દૂર ચાલે, હું દૂર ચાલુ, મારે થોડુંક ફાસ્ટ ચાલવું છે. ઓલમોસ્ટ નોન સ્ટોપ હું 1 કિલોમીટર હાલી ગયો છું. હવે ટ્રાય કરું છું કે 1.5 ચાલુ યા તો 2 ચાલુ, નોન સ્ટોપ બ્રેક લીધા વગર. ધીમે ધીમે આપણે પુશ કરશું કે કેટલું ખેંચાય છે. જોઈએ, આજે તો ત્રીજો ચોથો દિવસ છે એટલે બહુ ટ્રાય નહીં કરી. જાડુ બહુ છે ને, ફાસ્ટ નથી ચાલતી યા તો ફાસ્ટ નથી દોડતી. એનું એક જ રીઝન છે કે એના પગમાં છે ને સેજ વાગેલું છે. મેં જ એને કીધું છે કે થોડોક સમય જાળવી લે પછી દોડજે. હજી વાત ને, હાલ તો શું ફાસમ ફાસ હાલ મને ટ્રાય કરું છું, મારાથી જેટલું હલે ને નીરવ જેટલું ફાસ્ટ ના ચાલી. હું 3 કિલોમીટર દોડું તો તારે અત્યારે એક જ દોડવાનું છે, વધારે નહીં. ઓકે, હું એવું કરું છું, થોડીક વાર ફાસ્ટ ચાલુ પછી ધીમી પડી જાવ, થોડીક વાર ફાસ્ટ ચાલુ પછી ધીમી પડી જાવ. અને મારો ગોલ છે કે 1.25 કલાક થી 1 કલાક અત્યારે સવાર માં. ગાર્ડન જો, બાકી કેવડું મોટું છે. આ બાજુ છે, આ બાજુ છે, અને ઘણા લોકો છે ને અત્યારે જોબ વાળા નીકળી ગયા છે, કારણ કે થોડુંક લેટ થઈ ગયું છે. અને અમુક લોકો વર્કઆઉટ કરે, જો આ બાજુ ઘણા બધા લોકો વર્કઆઉટ કરે છે. હજી ચાલો ફટાફટ હાલી, હવે ફટાફટ થોડી સ્પીડ રાખવાની છે, 2 કિલોમીટર કાપવાનું છે. પેલા હું છે ને બહુ દોડતો હતો પણ મારા એક ફ્રેન્ડે કીધું, જેને વજન ઉતાર્યો ને એને કીધું કે ચાલવાનું રાખ, ચાલવાથી વધારે તું અંતર કાપી શકે, દોડવામાં થોડીક વારમાં થાકી જાય. તો આજે આપણે ચાલવાનું ચાલુ કર્યું છે. આજે બહુ નહીં પણ છે ને 2-2.5 કિલોમીટર ચાલશે, પછી ધીમે ધીમે આપણે થોડુંક વધારે. ઘરે આવી ગયા છે ને, અમે મમરાનો નાસ્તો કરી લીધો છે. તો હવે મને સૌથી વધુ કંટાળો આવે ને નાવાનો છે, કારણ કે મારે છે ને ઉઠીને ડાયરેક્ટ જ નાવા જોઈએ, એના પછી નાવાનું ગમે ત્યારે થાય નાખો દિવસમાં, તો મને બહુ કંટાળો આવે. પણ તોય આપણે ફટોફટ નાહી આવે. તો અત્યારે છે ને મહેમાન આવે છે સુરત થી, બાના ભત્રીજાની આવે છે. તો ઘરે તો કઈ વધારા નથી બનાવવાનું, બસ ખાલી શાક રોટલી ને દાળ ભાત બનાવવાના. તો જો આજ વહેલા આપણે દાળ ભાત મૂકી દીધા છે, મિક્સ શાક કરવું છે અને રોટલી. તો આપણા દાળ ભાત બે ભેગા મુકાશે ને એટલે ધીમા ગેસે ને ચડતા વાર લાગશે. આપણું શાક એક બાજુ મૂકી દીધું છે અને જો લોટે બંધાઈ ગયો છે. અને જો રસ કાઢવાનો છે, ઘરે ફ્રોઝન કરેલી કેરી પડી હતી ને અત્યારે એનો રસ કાઢવાનો છે. અને હવે ફરસાણવા છે, બહાર થી કાંઈક લઈ આવ્યો. જો આપણા ઘરે જો બીજો નીવ આવ્યો છે, નીવ મોટો થઈ ગયો. જો આ પૂરો જો સુરત થી મહેમાન આવ્યો છે ને, અમારા કાકા નો દીકો છે ને, જો છે ને કોમેડી બાકી. જો હજુ હજુ જો મહેમાન આવ્યા છે ને સુરત થી, એટલે વાટી દંડ ના ખમણ લઈને આવ્યો છું. આ વાટી દંડ ના ખમણ અમારા એરિયામાં એવા મળે છે કે તમે નાયલોન ખમણ ભૂલી જાઓ. આજે જમવામાં છે મિક્સ સબ્જી, સાથે છે રસ, ચટણી, ખમણ, પછી ગુલાબ જાંબુ, રોટલી, સાથે છે મરચા અને દાળ ભાત. હાલો બધાય જમવા. જો સુરત થી મહેમાન આવ્યા છે. જીગા કાકા, જેગોપાલ. જેગોપાલ, સારું છે ને? સારું હો. કેવી ગઈ દિવાળી? બહુ મસ્ત. જો મહેમાન આવ્યા છે, જો આપડા નીવ ભાઈ ઉઠી ગયા છે. નીવ ઓય, જો રોવાનું કામ કરે છે. નીવ નો આજે દોસ્ત આવ્યો. જો સુરત થી મહેમાન આવ્યા છે. કેમ છે કાકી? જો આ કાકી ને તમે નહીં ઓળખતા, એમની ખાસિયત કહો, આજે ને લગ્ન માં એક બાલટી રબડી ધાવી જાય એમ છે. જો તમે મોઠા ઉપર થી ખાવા બની ગયા છે. અને આ છોટું છે, ઓય છોટું, સાર્થક. સાર્થક ભાઈ જો જમવા બેઠા છે. હું કદ સાર્થક દાળ ભાત હજી ઉઠ્યો છે એટલે જો તમે ખાલી મોઢું. અને આ બાજુ જો બધા લેડીઝો જમવા બેઠા છે. મેડમ હું ખાવ છું આજે? તમે મગ અને ટમેટા. મગ અને ટમેટા હાલે. જો વજન ઘટાડો ફૂલ તૈયારી હાલે છે એમ ને? તઈ હું આ બધું હામે જોઈ માન માન રેવાઈશ, કંટ્રોલ માન થઈ. જે જો મારે એવું થયું, રસ હતો અને ખમણ હતા, પણ ખમણ થોડાક એવા આપણે ચાખી લીધા, રસ નથી પીધો. કારણ કે આપણે રસ ભાવે છે પણ થોડુંક વજન નું છે ને એટલે આપણે ખાવા નથી. શું કે સ્પાઇલ તું? એમાં મમ્મી તાણ કરે કે ખમણ માં કઈ વાંધો નહીં, કે ખમણ તો ખવાય. મેં મમ્મી રાતે જે આપણે ઇડલી ખાવાની તો નકરો ખાધા રાખી તો હાલવાનું તો બધું વેસ્ટ હોય. આમ જોવો બાવલું કેવડું મોટું આવી ગયું છે આપણા ઘરે. સાર્થક, સાર્થક કેવું ગોલ મટોલ છે. નીરવ ને છે ને નાના છોકરા રમાડવા બહુ ગમે. આ આવ્યું ને ત્યારનું હું તું તો નીરવ ક્યાં નો વાટ જોતો તકા ઉઠે ને એટલે હું રમાડું. જ્યાં ઉઠી ગયા છે ભાઈ, સાર્થક ગોલ મટોલ છે. અને હોજો છે, જો ઉઠીને તરત રમવા માંડો પછી એની મમ્મી ને ખબર કેવો હોજો છે કે નહીં. કા પગ નો પછાડતો છે, ધીમે ધીમે પગ પછાડવા મળે. પણ હવે મમ્મી ને જોઈ ગયો એટલે કઈ નથી કરતો. જો 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 શરૂ કર્યું પગ નો પછાડતો. આ નીરવ છે ને બધા છોકરા ને બહુ બતાવે એટલે બધા છોકરા ને નીરવ પાસે બહુ મજા આવે ને. નીરવ એ સાર્થક, આજુ ફોટો પાડે સાર્થક. સાર્થક જો ફોટો પાડે એ. હાય, આજો સાર્થક ની દીદી છે. આજો એ આજો ઘડિયાળ ઘડિયાળ ગોલુ એ જો રમવાનું ચાલુ કરી દીધું. ગોલુ લાવો મને આપી દો. ગોલુ જો ગોલુ જો શાંતિ લે. જો 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 ખુશ થઈ ગયો. જો આજે રોંડે આપણે નાસ્તામાં ફ્રૂટ છે, આપણું ફેવરિટ લીધું છે પાઇનેપલ. અને જાડુના ફેવરિટ છે સફરજન. હે ને, મારા ફેવરિટ સફરજન નથી લીધા પણ મારા એમનમ સફરજન લીધા છે. તો તારા સફરજન ફેવરિટ નથી, તારું ફેવરિટ શું છે? મારું ફેવરિટ મને ગ્રેપ્સ ભાવે અને છે ને તરબૂચ બહુ ભાવે. વાહ, તરબૂચાનું ફેવરિટ છે તો મને ખ્યાલ છે. ચાંપણ એ
તો મેડમ આજે શું બનાવવાનો પ્લાન છે એ કહી દો. આજે બનાવવાની છે મસાલા ઇડલી, સાદી ઇડલી, સંભાર અને સ્પેશિયલી અને દહીં અને સિંગ ની ચટણી. ઓહો, એ ઇડલી તો આપડી ફેવરિટ છે, મસ્ત બનવાની છે ને. એ તો ખબર નઈ મસ્ત બને કે નહીં, એ તો બેના પછી ખબર પડે. મારી અને જાડુ ની છે ને ઇડલી, ઢોસા કે ઉત્તપમ, જે બી ચોખા ની આઈટમ બધું ફેવરિટ છે ને જાડુ. તને બધું ભાવે? મને બધું ભાવે, અને એ છે ને હેલ્ધી સારું અને ભાવવામાં બહુ મજા આવે. એટલે એવું નથી હેલ્ધી છે એટલે અમને ભાવે છે, હેલ્ધી ન હોય તો અમને ચોખા ની આઈટમ વધારે ભાવે. હા, કારણ કે ઢોસા અમે જો 10 વાર જીમમાં જઈએ તો 10 માંથી 11 વાર ઢોસા ખાઈ. અને ખબર નઈ નીરવ ને પીઝા અને ચાઇનીઝ ભાવે છે, પણ મને તો છે ને નૂડલ્સ અને છે ને પીઝા થી તો એટલું આમ ઓલું થાય ને મને હાવ નથી ભાવતું. નહીં, આપણને તો ચાઇનીઝ એ ભાવે, ઇટાલિયન એ ભાવે, એટલે કે પીઝા ને એ બધું ભાવે, અને આપણને સાઉથ ઇન્ડિયન એ ભાવે. અને ટૂંકમાં એવું છે કે નીરવ ને બધી વસ્તુ ભાવે. નહીં નહીં, આપણને બધી વસ્તુ ભાવે, જાડુ ને વધારે પડતું સાઉથ ઇન્ડિયન ભાવે, એટલે એની યાર રે મને સાઉથ ઇન્ડિયન બહુ ભાવે. અમને બને ને પંજાબી ઓછું ભાવે, બોલો એટલે હું બનાવું ને એ ડિફિકલ્ટી થઈ જાય. બટાકા, ભૂંગળા, પાણીપુરી એવી બધી નાસ્તાની આઈટમો બધી ભાવી જાય. આજે ટૂંકમાં બનાવવાની છે ઇડલી અને સંભાર. દાદા આવ્યા છે સ્પેશિયલ દાદા માટે. દાદા, આજે ઇડલી નો પ્રોગ્રામ છે. ભલે સારું ભાવે ને ઇડલી? ભાવે જ ને, જે હોય ભાવે, આપણે ખાવાનું કામ છે. બા તમને કેવી ભાવે? ઇડલી ને એવું હતું કે નહીં? તેના એવું કઈ નતું, કોઈ જોયું નતું કેવું હોય. અહીં આવી ઇડલી ને પીઝા ને બા. હવાર નાસ્તા હું કરતા પેલા બાજરા રોટલા ને ચા. ઘઉં નતા એમ ને? અને દાદા બપોરે? બપોરે બસ શાક ને રોટલી, બાજરા રોટલા હોય, બાજરા રોટલા કાતો શાક ને રોટલી કા. અને હાંજે કઢી ખીચડી? કઢી ખીચડી. અને નવીન માં બા હું બનાવતા પેલા? થેપલા. થેપલા લાડવા ને એવું બને કે? અને દાદા પેલા એમ કે છે પેલા ના માણસો કે એક ડોલ ભરીને લાડવા ખાઈ જતા સાચું? કોક ખાય બધાય ને એ પણ. હા, કોક ખાઈ જાય એમ. કોઈ 15-15-20 લાડવા ખાઈ. ઓહો, એટલી ડોલ જ થઈ ગઈ નાની? એક ડોલ પણ એવા ભાગ્યે કોક નીકળે બધાય નહીં. બાકી એમ કે 300 લાડવા ખાઈવા તો ખરા એમ. એવા તો હોય એમ ને? અને લાડવા મોટા હશે અત્યારે જેવડે. પણ પ્રસંગ માં છે ને હો માણસ માં 50 કિલો મીઠાઈ જોતી. ઓહો, 10 કિલો જોઈ, 50 કિલો પેલા જોઈ, 5 ગણી ઓછી અત્યારે જોઈ. પેલા મીઠાઈ હતું, બીજું કઈ નતું. ખાતા એમ, આપડે લગ્ન પ્રસંગ હોય તો મીઠાઈ જ ખાવાની. કઈ બા કઈ કઈ મીઠાઈ હતી પેલા? લાડવા, ગાંઠિયા, મોહનથાળ. ત્રણ જ વસ્તુ એમ ને? મોહનથાળ વધારે. એક ભંજન દૂડી. તો આજે 11 છે તુલસી વિવાહ, એટલે જો આપડા ઘરે દીવડા થઈ ગયા છે. બંને બાજુ મારા મમ્મી એ મૂકી દીધા છે દીવડા. આ જો અમારા પાડોશી કઈક ધાબે છે. હું ખાવ છો પાડોશી? એ તો કયો જો પાડોશી ખારી સિંગ ખાય છે. આપડે એકાદી ખાવી પડશે ખારી સિંગ. ભાઈ જો આ તો ખારી સિંગ નથી, આ તો મોળી સિંગ છે. ખારી સિંગ છે તો વાંધો નહીં. તો જો ગરમા ગરમ મસાલા ઇડલી બની ગઈ છે. ઇડલી ની અંદર છે બટેકા નો મસાલો, પછી આ છે દહીં અને સિંગ ની ચટણી, અને આ છે ગરમા ગરમ સંભાર. દાદા ચાલુ કરો. જો બા બેઠા છે અહીંયા, દાદા બેઠા છે, અહીંયા હું બેઠો છું. પેલા 3 જણા બેસી ગયા. આજે હું ઘરે થી બહાર નીકળતી હતી ને ત્યાં છે ને નીવે મારે છે ને શર્ટ પકડ્યું તો કે મમ્મી મારી હાથું મમ લેતા આવજો, મારી હાથું મમ લેતા આવજો. એટલે જો આપણે છે ને ભાણા ભાઈ હાથું દૂધ આજે ફોર્મ્યુલા મિલ્ક આવે ને એ લઈ જાય છે. એ તો વધારે પડતું એના મમ્મી નું દૂધ પીવે, પણ જયારે ન ધરાય ને ત્યારે અમે છે ને આ ફોર્મ્યુલા મિલ્ક આપીશું. જો એના હાથ હું લઈ જાઉં છું, કારણ કે મંગાવ્યું હતું એને મારી પાસે. મામા તો ચીકણા છે, કઈ લાવતા નથી. મમ્મી તમે લેતા આવજો. એટલે જો હું લઈ જાઉં. રોજ ની જેમ અમે પાછા છે ને ચાલવા માટે નીકળી ગયા છે. આ જાડુ કે છે કે મને છે ને સેજ સેજ કળે છે, કારણ કે પેલા પડી હતી ને એના લીધે. તો મેં કળે છે એ તો કે સેજ સેજ પગ કળે છે, દાંત નથી કળતો. ઓકે, તો કીધું કે તું છે ને ધીમે ધીમે ચાલજે. મેં આજે હું તારી હારવાર ચાલુ છે, આજ મારે ઉતાવળ થી ચાલુ. એટલે જો કે મારે પરાણા ચાલુ પડે, નકર મારે ફાસ્ટ ચાલુ છે. એટલે મને બધી સ્ટોરીઓ કહે છે કે આવું કેવું છે ખબર, આજે આવું છું, આજે આવું છું, એમ કરી નકરી સ્ટોરીઓ કહે છે મને. એમ આજ કેવું છું કે હું ઘરે થી આવતી હતી ને તો જ્યાં હું પડી હતી મને ફ્રેક્ચર થયું, ત્યાં જ મને ઠેસ વાગી ને તો સે જેવો પગ આમ થઈ ગયો પાછો, તો એટલે મને વધારે કળે છે. એટલે હું નીરવ ને કહું છું, મારી યાર આખો દિવસ કઈ વાત જ દોથાય, ઘરે જઈને હુઈ જાય તો મારી નીરવ વાત ક્યારે કરવી. એટલે મેં કીધું અત્યારે તાર મારા ધીમે ચાલવાનું છે, એટલે હું તને બધી વાતો કઈ ને હાલો વાતો કરીને હાલી. તો જો રોજ છે ને મને ફેન મળે, પણ આજ છે ને નીરવ ને એના ફેન મળી ગયા છે. જો નીરવ વારે સેલ્ફી લે છે. તારી યાર રોજ ચાલતો મારી યાર એકાદી સેલ્ફી તો લેવા દે. બીજું નામ છે જો આપડા વિડીયો જોવે છે ને મોજ કરે છે. તો અત્યારે વાગ્યા છે 10:15 અને અત્યારે અમે હાલીને ઘરે વઈ આવ્યા છીએ ને હવે હુઈ જવું છે. તો આઈ હોપ કે તમને મારો આજનો આ વ્લોગ બહુ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, મસ્ત મજાની કોમેન્ટ કરજો, મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો, અને ફેસબુક માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે, ત્યાં સુધી બાય બાય.